नमस्ते, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूँ जानी एकता, तुम्हारा धोरण एचकेजी नी क्लास टीचर। बाळको, आपणो विषय छे चित्रकला, जेमां पाना नंबर 28 અને 29 નો વર્ગ જોવાનો છે। આ આપણી ચિત્રકલાની બુક છે, જેમાં પાના નંબર 28 નો વર્ગ આપણે જોઈએ। તો એમાં આપણે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તો ચલો શું આપેલું છે આપણે જોઈએ। અહીંયા આપણે સૂચના આપેલી છે કે શિક્ષક શ્રીની સૂચના મુજબ અંક જોડી સ્ટાર બનાવી રંગ પૂરો। અહીંયા હું તમને જેવી રીતે સૂચના આપતી જાઉં એવી રીતે તમારે અંક જોડવાના છે, એમાં સ્ટાર બનાવવાનો છે અને એ સ્ટારમાં આપણે રંગ પૂરવાનો છે। તો ચલો જોઈએ, તમારે આમાં સ્કેલનો ઉપયોગ કરવાનો છે, તમારે સ્કેલની મદદથી જ વ્યવસ્થિત સ્ટાર દોરવાનો છે। હું પણ અહીંયા સ્કેલનો ઉપયોગ કરું છું અને તમારે પણ કરવાનો છે। તો અહીંયા આપણે નંબર કયો આપેલો છે, તો કે એક। એક પછી શું આવે, તો કે બે આવે। તો ચલો આપણે એક થી લઈ અને બે થી બે સુધીની આપણે તૂટક રેખા જોડીશું। ચલો આટલું બધાને કમ્પ્લીટ થઈ ગયું છે, તો હવે બે પછી શું આવશે, હા ત્રણ આવશે। શું આવે, ત્રણ। તો ચલો અહીંયા આપણે બે થી લઈ અને ત્રણ સુધીની તૂટક રેખા જોડીએ। તમારે સ્કેલની મદદથી અને પેન્સિલથી તૂટક રેખા જોડવાની છે। ચલો એ કમ્પ્લીટ થઈ ગયું, બધાને આટલું કમ્પ્લીટ થઈ ગયું, વ્યવસ્થિત પેન્સિલથી આ તૂટક રેખા જોડવાની છે। તો હવે ત્રણ પછી શું આવશે, તો કે ત્રણ પછી આવશે ચાર। તો આપણે ત્રણ થી લઈ અને ચાર સુધીની તૂટક રેખા જોડીએ। અહીંયા આપણે ત્રણ થી લઈ અને ચાર સુધીની તૂટક રેખા જોડી લીધી। તો હવે ચાર પછી શું આવશે, તો કે પાંચ। તો આપણે હવે ચાર થી લઈ અને પાંચ સુધીની તૂટક રેખા જોડીએ। તૂટક રેખામાં તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, કલરનો ઉપયોગ કરવાનો નથી। તો અહીંયા આપણે ચાર થી લઈ અને પાંચ સુધીની આપણે તૂટક રેખા જોડી લીધી। તો હવે આપણે એક લાઈન બાકી છે, કઈ છે, તો કે પાંચ થી લઈ અને પાછું એક સુધીની તૂટક રેખા જોડીએ। પાંચ થી લઈ અને એક સુધીની તૂટક રેખા આપણે જોડી લીધી। આપણામાં શેનો ઉપયોગ કર્યો હતો, તો કે પેન્સિલનો અને સ્કેલનો ઉપયોગ કર્યો હતો। પેન્સિલ અને સ્કેલની મદદથી આપણે આ નંબર્સ જોડી અને સ્ટાર આખો કમ્પ્લીટ થઈ ગયો છે। તમારે પણ સ્ટાર કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે એ સ્ટાર બનાવી અને એમાં શું કરવાનું છે, તો કે રંગ પૂરવાનો છે। તમે તમારી બુકમાં ઉપર જુઓ, ત્યાં તમને એક સ્ટાર દોરેલો છે અને એમાં રંગ પૂરેલા આપ્યા છે, તો એવા જ રંગ આપણે આપણા આ સ્ટારમાં પૂરવાના છે। તો એમાં સૌથી પહેલા પિંક કલર આપેલો છે, કયો કલર આપેલો છે, તો કે પિંક। પિંક કલર છે એ આપણે પૂરીશું, સૌથી પહેલા આપણે એક નંબરના ખાનામાં કલર પૂરીશું। સરસ મજાનો કલર પૂરવાનો છે, શેનું ખાસ ધ્યાન રાખવાનું છે, તો કે તમારો કલર છે એ બહાર નીકળવો જોઈએ નહીં। ચલો અહીંયા આપણે એક નંબરના ખાનામાં આપણે રંગ પૂર્ણ કર્યો, હવે આપણે બે નંબરના ખાનામાં રંગ પૂરીશું। આપણે કયો રંગ પૂરી રહ્યા છીએ, તો કે ગુલાબી, એટલે કે પિંક કલર પૂરી રહ્યા છીએ। રંગ બહાર જાય તો શું કરવાનું છે બધાએ, હા ઇરેઝરથી ઇરેઝ કરી નાખવાનું છે, વચ્ચે ક્યાંય ખાલી જગ્યા ન રહે એનું પણ ધ્યાન રાખવાનું છે, અને સરસ મજાનો કલર પૂરવાનો છે। બાળકો આપણે કયો કલર પૂરી રહ્યા છીએ,
तो के पिंक कलर पूरी रहा है। अब आप त्रण नंबर ना बॉक्स में कलर पूरी है। चलो अहीं पण आपणे कलर कम्प्लीट थई गयो छे। बधा मारी साथे कलर पूरो छो, वेरी गुड। तो हवे त्रण पछी शुं आवे छे? हां चार। तो हवे आपणे चार नंबर ना बॉक्स मां रंग पूरीए। बार न निकले एनु खास ध्यान राखवानु छे। चलो अहीं आपणो चार नंबर नु बॉक्स पण कम्प्लीट थई गयु। हवे आपणे छेल्लु कयु बॉक्स बाकी रह्यु? तो के पांच नंबर नु बॉक्स। तो आ पांच मां आपणे पण रंग पूरी लईए। कयो रंग पूरी रहा छे? गुलाबी रंग पूरी रहा छे। अहीं आपणे आपणा पांचे अंको छे एमां आपणे रंग पूरी लीधो, बधाने कम्प्लीट थई गयो हशे, वेरी गुड। हवे अहीं वच्चे तमने ग्रीन कलर आपेलो छे, घाटो ग्रीन कलर पूरवानो छे। मारी पासे ग्रीन कलर नथी एटले हुं आ कलर पूरू छुं, पण तमारे कयो कलर पूरवानो छे? घाटो ग्रीन कलर। तो चलो ये पण आपणे कम्प्लीट करी लईए। सरस मजानो रंग पूरवानो छे, वच्चे जग्या रहेवी जोईए नहीं, अने तमारो रंग छे ए पण बहार निकळवो जोईए नहीं। बधाने मारी साथे रंग पूराई गयो, वेरी गुड। चलो अहीं आपणो स्टार छे ए कम्प्लीट थई गयो छे। आपणे नंबर्स नी मदद थी आपणे आपणो स्टार छे ए कम्प्लीट करी लीधो। त्यार पछी सामेनो पेज आपणे जोईए। पेज नंबर छे 29। पेज नंबर 29 ऊपर HW આપેલું છે, એટલે કે તમારે આ હોમવર્કમાં ઘરે જાતે કમ્પ્લીટ કરવાનું છે, જેમાં સૂચના આપેલી છે વાલીશ્રીની સૂચના મુજબ ક્રિસમસ ટ્રીમાં રંગ પૂરો। અહીંયા ક્રિસમસ ટ્રી આપેલું છે, તમારા મમ્મી અથવા તો પપ્પા તમને જે રીતે આમાં રંગ પૂરાવે એ રીતે સરસ મજાનો આમાં રંગ પૂરવાનો છે। બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને ક્યાંય રંગ બાકી ન રહી જાય એનું પણ ધ્યાન રાખવાનું છે। બાકીનું જે વર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।